वेलकम स्टूडेंट्स, चैप्टर 3 त्रिकोणमितीय विधेयो ट्रिगोनोमेट्रिक फंक्शंस। आजना वीडियो में अपने एक्सरसाइज 3.1 जोईशुं। एक्जाम्पल नंबर 1, अंश मापने संगत रेडियन माप शोधो। एटले के मित्रों, अंश मापनुं रेडियन माप में रूपांतर करवा माटेनुं सूत्रो अगाउ वीडियो में आपणे शीखी गया। एक अंश माप बराबर पाई बाय 180 रेडियन माप अथवा कर्वेचर लखी शकाय। तो आ सूत्रनो उपयोग करीशुं। माटे 25 अंश मापनुं रेडियन में रूपांतर करवा माटे 25 ने पाई बाय 180 वडे गुणीशुं, जेथी आपणने कर्वेचर अथवा रेडियन माप मळशे। भागाकार करीशुं तो अहीं 5 वडे उडाडीशुं, 36 आवशे। तो आपणने मळशे 5 पाई बाय 36 रेडियन माप। 25 ओंस बराबर 5 पाई बाय 36 रेडियन माप। बीजू लईशू, थीटा बराबर -47 ओंस अने 30 मिनिट। तो मित्रों, अहीं ओंस माप छे अने एना करता नानो एकम मिनिटनो पण साथे आपेल छे, अने खूणो ऋण छे એ દર્શાવે છે કે ઘડિયાળના કાંટાની ગતિની દિશામાં પરિભ્રમણ થાય છે। આપણે શીખી ગયા, માઇનસ ચિહ્ન બહાર રાખીને આપણે 47 અંશ અને આ 30 મિનિટનું રૂપાંતર અંશ માપમાં કરવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું। એક મિનિટ એનું અંશ માપમાં રૂપાંતર કરવા માટે 60 વડે ભાગીશું तो 1/60 अंश माप, कारण के एक अंश माप बराबर 60 मिनिट। एक अंश माप बराबर 60 मिनिट सीख्या तो एना ऊपर थी एक मिनिट बराबर 1/60 अंश माप थसे। तो अहीं 30 मिनिट बराबर 30/60 अंश माप में रूपांतर करीशुं। तो अहीं 30/60 अंश माप आ रीते लखाशे। हवे 30/60 बराबर 1/2, माटे 47 प्लस 1/2 अंश थसे। सादु रूप आपीशुं, लसा लईशुं, 47 × 2 94 प्लस 1 95/2 अंश माप थसे। हवे आ अंश मापनुं रूपांतर रेडियन में करवा माटे पाई बाय 180 वडे गुणाकार करीशुं। पाई बाय 180 हवे आपणे ऊपर रेडियन लखीशुं अने अहीं उडाडीशुं, 19 मळशे अने अहीं 36 मळशे। माटे -19π/72 रेडियन लखाशे। तो आ रीते -47 अंश अने 30 मिनिटनुं रूपांतर रेडियनमां कर्युं। त्रीजुं, थीटा बराबर 240 अंश आपेलू छे, एनु रूपांतर रेडियन में करवा माटे सीधो ज 240 × π/180 रेडियन थसे। हवे शून्य कैंसल थता 6 वडे भागीशू, 6 × 4 = 6 × 3 = 4π/3 रेडियन मळशे। चौथुं जोईशुं तो थीटा बराबर 520 अंश नो रूपांतर रेडियन में करवा माटे 520 × π/180 रेडियन थसे। 0 0 कैंसल करीशू। हवे पे वडे भागाकार, 26 × 2 अने अहीं 9, माटे आपणने मळशे 26π/9 रेडियन। तो मित्रों, आपणे अंश मापनुं रूपांतर रेडियन मापमां कर्युं। एक्जाम्पल नंबर 2, रेडियन मापने संगत अंश माप शोधवानुं छे। मित्रों, ज्यां पाई बराबर 22/7 मूकवाना छे, तो रेडियन मापने अंश मापमां रूपांतर करवा माटेनुं सूत्र आपणे शीखी गया। एक रेडियन माप बराबर 180/पाई अंश माप थाय, એનો ઉપયોગ કરીશું। તો અહીં 11/16
કર્વેચર અથવા તો રેડિયન આપેલા છે એનું અંશમાપમાં રૂપાંતર કરીશું. 11/16 ને આપણે 180/π વડે ગુણીશું તો અંશમાપમાં રૂપાંતર થઈ જશે. અહીં હવે પાઈનું મૂલ્ય 22/7 મૂકીશું. પાઈ બરાબર 22/7 મૂકતા 7 ઉપર જશે. સાદુરૂપ આપીશું 11 × 2. હવે 2 × 90, 2 × 8 = 16, 45. તો મિત્રો સાદુરૂપ આપતા આપણને મળશે 45 × 7/8 એટલે કે 315/8 અંશમાપ મળશે. હવે મિત્રો અંશમાપ એનાથી નાનું એકમ મિનિટ અને એનાથી નાના એકમ સેકન્ડમાં રૂપાંતર કરવાની રીત આપણે શીખી ગયા. તો અહીં 315ને 8 વડે ભાગીશું એટલે મિશ્ર સંખ્યા મળશે 39.3/8. આ મિશ્ર સંખ્યામાં 39 પૂર્ણ અંશ મળ્યા અને આ જે મળ્યું 3/8 એ અંશમાપનું આપણે રૂપાંતર મિનિટમાં કરીશું. 39 + 3/8 અંશમાપનું રૂપાંતર મિનિટમાં કરવા માટે 60 વડે ગુણીશું અને મિનિટ લખીશું. ફરીથી ઉડાડીશું, 4 વડે ઉડશે, 4 × 2 = 8 અને 15. તો આપણને મળશે 39 + 15 × 3 = 45/2 મિનિટ મળશે. હવે મિત્રો આ મિનિટનું રૂપાંતર સેકન્ડમાં કરવા માટે પહેલાં એને ભાગાકાર કરીને લખીશું. તો 45/2 કરવાથી 22 એટલે મિશ્ર સંખ્યા મળશે, 22 મિનિટ મળશે અને આ 1/2 એ પણ મિનિટ મળશે. 1/2 મિનિટનું આપણે સેકન્ડમાં રૂપાંતર કરવા માટે ફરીથી એને 60 વડે ગુણાકાર કરીશું જેથી આપણને સેકન્ડનો એકમ મળશે. 39 + 22 મિનિટ + આ ઉડાડીશું એટલે 30 મળશે, 30 સેકન્ડ, જેને આપણે આ રીતે દર્શાવીશું. 39 × 22 મિનિટ = 30 સેકન્ડ. આપણે રેડિયન માપ 11/16 રેડિયન બરાબર મેળવ્યું 39 × 22 મિનિટ = 30 સેકન્ડ. -4 રેડિયન માપનું રૂપાંતર અંશ માપમાં કરવા માટે માઇનસને બહાર લખીશું. 4 × 180/π અંશ માપ થશે. હવે પાઈનું મૂલ્ય 22/7 મૂકીશું. 7 ઉપર લખાશે અને 22 નીચે આવશે. ઉડાડીને સાદુરૂપ આપીશું. -2 × આ ઉડી જશે, 2 × આ બેનો ગુણાકાર લખીશું, છેદમાં 11. અંશમાપ = માઇનસ આ બેનો ગુણાકાર કરીશું, 20/11 અંશ. હવે મિત્રો આનો ભાગાકાર કરીશું, 2520/11 વડે ભાગતા આપણને મળશે 11/22, 3 વધશે 32 થશે. 11/22 10 વધશે, ફરી પાછું 0 એટલે 100 થશે. 11/99 અને બાકી રહેશે 1, તો 229.1/11 અંશ. હવે મિત્રો આ જે અપૂર્ણાંક છે 1/11 એ અંશમાપનું રૂપાંતર આપણે મિનિટમાં કરવા માટે આપણે 1 અંશ = 60 મિનિટ એનો ઉપયોગ કરીશું. -229 + 1/11 × 60 મિનિટ થશે. −229 + 1/11 × 60 એટલે સાદુરૂપ આપીશું અહીં. 60 ને 11 વડે ભાગીને લખીશું, 11/55 = 5 વધશે,
तो आ प्रमाणे अपूर्णांक मळशे अने आ जे मळ्यो ए मिनिट होवाने कारणे माइनस 229 अंश प्लस 5 मिनिट अने आ पांचना छेदमां 11 मिनिटनुं रूपांतर आपणे सेकंडमां करवा माटे 5/11 ने आपणे फरी पाछा 60 वडे गुणाकार करीशुं, कारण के आपणे शीखी गया एक मिनिट बराबर 60 सेकंड इक्वल टू माइनस 229 अंश प्लस 5 मिनिट अने सादुरूप आपीशुं अहीं 6 × 5 300/11 मिनिट भागाकार करीशुं 229 अंश प्लस 5 मिनिट प्लस 11 वडे भागाकार करता 11 × 2 = 22 8 + 0 11 × 7 = 77 અને 3 + 2 = 27 તો લગભગ 27 મિનિટ લખીશું તો પણ ચાલશે અને 28 મિનિટ લખીશું તો પણ ચાલશે. તો મિત્રો આ નાના એકમમાં લગભગ આન્સર આવશે 229 અંશ પરફેક્ટ, 5 મિનિટ પરફેક્ટ અને 27 અથવા 28 મિનિટ અને આગળ માઇનસ. તો આ રીતે માઇનસ 4 રેડિયન માપનું રૂપાંતર આપણે અંશ, મિનિટ અને સેકન્ડમાં કર્યું. આગળ જોઈશું થીટા બરાબર 5π/3 રેડિયન માપનું રૂપાંતર અંશ માપમાં કરવા માટે 5π/3ને આપણે 180/π વડે ગુણાકાર કરીને અંશ માપ લખીશું. પાઈ કેન્સલ થશે, 3 વડે ઉડી જશે 60 × 5 એટલે આપણને મળશે 300 અંશ. તો મિત્રો આપણે 5π/3 રેડિયન માપનું રૂપાંતર અંશ માપમાં કર્યું 300 અંશ. ચોથું છે થીટા ઇઝ ઇક્વલ ટુ 7π/6 રેડિયન માપ, એનું રૂપાંતર અંશ માપમાં કરવા માટે 7π/6ને 180/π વડે ગુણીશું, અંશ માપ લખીશું. પાઈ કેન્સલ થશે, 6 × 30 એટલે આપણને મળશે 210 અંશ માપ. તો મિત્રો 7π/6 રેડિયન માપ બરાબર 210 અંશ માપ. એક્ઝામ્પલ નંબર 3. એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ ફરે છે તો તે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલું ફરશે? તો મિત્રો 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે અને શોધવાનું છે 1 સેકન્ડમાં કેટલા રેડિયન માપ જેટલો ખૂણો બનાવશે અથવા તો કેટલા રેડિયન માપ જેટલું ફરશે. તો થીટા ખૂણો રેડિયનમાં શોધવાનો છે. બીજો કે આ અહીં મિનિટ આપ્યું છે અને શોધવાનું સેકન્ડમાં હોવાથી 1 મિનિટનું રૂપાંતર આપણે સેકન્ડમાં કરીશું. તો 1 મિનિટ બરાબર 60 સેકન્ડ આપણે શીખી ગયા. 1 મિનિટ = 60 સેકન્ડ માટે પદ મૂકીશું અહીં 1 મિનિટમાં, તેના બદલે 60 સેકન્ડમાં 360 પરિભ્રમણ ફરે તો 1 સેકન્ડમાં કેટલું પરિભ્રમણ ફરશે? માટે 360/60 = 6 પરિભ્રમણ ફરશે. મિત્રો પરિભ્રમણની સંખ્યા 6 મળી. હવે આપણે શીખી ગયા કિરણ ઓએ આખું પૂર્ણ પરિભ્રમણ ફરે તો 2π રેડિયન જેટલો ખૂણો બનાવે, કારણ કે આપણે ખૂણાનું રેડિયન માપ શોધવાનું છે. તો હવે એક પરિભ્રમણ દરમિયાન કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો ટુપાઈ રેડિયન હોય તો 6 પરિભ્રમણ દરમિયાન કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાનું માપ
सिक्स इंटू टू पाई इज इक्वल टू 12 पाई रेडियन जेटलू थसे। सौ सेंटीमीटर त्रिज्यावाड़ा वर्तुळना चापनी लंबाई 22 सेंटीमीटर होय तो तेणे केन्द्र आगळ आंतरेला अथवा बनावेला खूणानुं अंशमाप शोधवानुं छे। तो अहीं त्रिज्यानुं माप आपेलुं छे 100 सेंटीमीटर। त्रिज्याने आपणे आर वडे दर्शावीशुं। आर इज इक्वल टू 100 सेंटीमीटर आप्युं छे। चापनी लंबाई एल बराबर 22 सेंटीमीटर आपेलू छे। अने चापे केंद्र आगळ बनावेला खूणानुं अंशमाप शोधवानुं छे, एटले कि आपणे थीटा अंशमापमां शोधवानुं छे। तो आपणे शीखी गया आर त्रिज्यावाळा वर्तुळना चापनी लंबाई जो एल होय तो चापे केंद्र आगळ आंतरेलो खूणो थीटा बराबर एल बाय आर मळे, परंतु એ રેડિયનમાં મળશે। तो અહીં આપણે પહેલા થીટા બરાબર એલ બાય આર પરથી થીટા ખૂણો રેડિયન માપમાં મેળવીશું। માટે થીટા ઇઝ ઇક્વલ ટુ એલ છે 22 અને આર છે 100, રેડિયન માપ મળશે। હવે આપણો પ્રશ્ન છે કે ખૂણાનું અંશ માપ શોધો। ખૂણાનું અંશ માપ શોધવા માટે 22/100 ને આપણે 180 બાય પાઈ વડે ગુણીશું તો આપણને ખૂણાનું અંશમાપ મળશે। તો આ રેડિયનનું રૂપાંતર અંશમાપમાં કરવા માટે 180 બાય પાઈ વડે ગુણાકાર કર્યો। 22/100 ઇન્ટુ 180, પાઈનું મૂલ્ય 22 સપ્તમાંશ મૂકતા 7 ઉપર જશે, 22 નીચે, 22 કેન્સલ થશે, 1 શૂન્ય કેન્સલ થશે। હવે આપણને મળશે 18 × 7/10, સાદું રૂપ આપીશું 9/63/5 અંશમાપ આવ્યું। હવે નાના એકમ મિનિટ મેળવવા માટે આ બેનો ભાગાકાર કરીશું 5 વડે 5 નવામ 45। તો અહીં 5 એકા 5, 1 વધશે 13 આવે, 5 દુ 10, તો મિશ્ર સંખ્યામાં રૂપાંતર કર્યું એટલે આપણને 12 પૂરેપૂરા અંશ મળે છે। 3/5 જે અંશ છે એનું રૂપાંતર મિનિટમાં કરવા માટે 60 વડે ગુણાકાર કરીશું। 12 અંશ + 12 × 5 = 60, 12 × 3 = 36 મિનિટ। તો આપણને મળશે 12 અંશ 36 મિનિટ। એક્ઝામ્પલ નંબર 5, 40 સેન્ટીમીટર વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે, જીવાને સંગત લઘુચાપનું માપ શોધવાનું છે। મિત્રો, પહેલાં તો વર્તુળનો વ્યાસ આપેલો છે એના ઉપરથી ત્રિજ્યા શોધી કાઢીશું। વ્યાસને આપણે ડી વડે દર્શાવીએ છીએ 40 સેન્ટીમીટર, અને વ્યાસને આપણે 2 વડે ભાગીશું, ત્રિજ્યા મળશે 40/2 = 20 સેન્ટીમીટર। હવે આ વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે। હવે મિત્રો, તમે જોઈ શકો છો કે ત્રિજ્યાની લંબાઈ પણ 20 સેન્ટીમીટર છે અને જીવાની લંબાઈ પણ 20 સેન્ટીમીટર છે। તો ઓ કેન્દ્રવાળા વર્તુળમાં જીવા રેખાખંડ AB છે, જીવાની લંબાઈ 20 સેન્ટીમીટર છે, અને OA અને OB ત્રિજ્યાની લંબાઈ, ત્રિજ્યા પણ આપણને 20 સેન્ટીમીટર જ આપી દીધી છે। એનો મતલબ સ્પષ્ટ થશે કે અહીં OA ઇઝ ઇક્વલ ટુ OB ઇઝ ઇક્વલ ટુ વર્તુળની ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર હોવાથી, અને AB ઇઝ ઇક્વલ ટુ જીવાની લંબાઈ પણ 20 સેન્ટીમીટર હોવાને કારણે ત્રિકોણ OAB સમભુજ ત્રિકોણ બનશે, અને સમભુજ ત્રિકોણ હોવાને કારણે સમકોણ ત્રિકોણ રચાશે। માટે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ સરખા થશે કારણ કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન છે। તો આપણે પહેલાં લખીશું, ધારો કે ઓ કેન્દ્રવાળા વર્તુળમાં OA અને OB ત્રિજ્યા છે અને ત્રિજ્યા આપેલી છે 20 સેન્ટીમીટર, તથા AB જીવાની લંબાઈ છે
અને જીવાની લંબાઈ પણ 20 સેન્ટીમીટર આપેલી છે। માટે આપણે ત્રિકોણ ઓએબીની વાત કરીએ તો એમાં ઓએ બરાબર ઓબી બરાબર એબી હોવાને કારણે ત્રિકોણ ઓએબી સમભુજ ત્રિકોણ થશે અને સમભુજ ત્રિકોણ હોવાને કારણે સમકોણ ત્રિકોણ થશે। માટે ત્રણેય ખૂણાના માપ સરખા થશે। માટે થીટા ખૂણો જે આપણે શોધવાનો છે, ખૂણો એ ઓ બીનું માપ શોધવાનું છે, તો થીટા ઇઝ ઇક્વલ ટુ માપ ખૂણો એ ઓ બી બરાબર 60° થશે। પરંતુ આપણે આ લઘુચાપનું માપ શોધવા માટેનું સૂત્ર ખબર છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ એલ બાય આર, પરંતુ જે થીટા લેવાનું છે તે આપણે રેડિયનમાં લઈએ છીએ। માટે આ 60° જે છે એનું રેડિયનમાં રૂપાંતર કરવા માટે પાઈ બાય 180 વડે ગુણીશું અને 60 × 3 વડે ઉડતા પાઈ બાય 3 માપનો ખૂણો રેડિયન ખૂણો મળશે। હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું, થીટા બરાબર એલ બાય આર કર્વેચર। હવે લઘુચાપનું લંબાઈ શોધવાની છે અને થીટા આપણને આપણે શોધી કાઢ્યું પાઈ બાય 3, તો થીટા બરાબર પાઈ બાય 3, એલ શોધવાનું છે અને આર છે 20। માટે એલને કરતા બનાવીશું તો એલ ઇઝ ઇક્વલ ટુ 20 ઉપર જશે, માટે 20 પાઈ બાય 3 સેન્ટીમીટર મળશે। તો લઘુચાપની લંબાઈ 20 પાઈ બાય 3 સેન્ટીમીટર। માટે ચાપ એપીની લંબાઈ ચાપ એબીની લંબાઈ, લેન્થ ઓફ ચાપ એબી ઇઝ ઇક્વલ ટુ એલ ઇઝ ઇક્વલ ટુ 20 પાઈ બાય 3 સેન્ટીમીટર જે માંગેલ છે। એક્ઝામ્પલ નંબર 6, જો બે વર્તુળોમાં સમાન લંબાઈના ચાપ કેન્દ્ર આગળ 60° અને 75° ખૂણા આંતરે તો ત્રિજ્યાઓનો ગુણોત્તર શોધો। તો મિત્રો, ધારો કે પહેલા વર્તુળનું કેન્દ્ર C1 અને બીજા વર્તુળનું કેન્દ્ર C2 છે। હવે આપણને એવું આપ્યું છે કે પહેલા વર્તુળે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, પહેલા વર્તુળમાં ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો 60° અને બીજા વર્તુળમાં ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો 75°નો છે। બંનેમાં સમાન લંબાઈના ચાપ છે, ત્રિજ્યા અલગ અલગ છે। ધારો કે પહેલા વર્તુળમાં ત્રિજ્યા R1 લઈએ અને બીજા વર્તુળમાં ત્રિજ્યા R2 લઈએ, પરંતુ ચાપની જે લંબાઈ છે, આ ચાપની લંબાઈ અને આ ચાપની લંબાઈ, બંનેની લંબાઈ L સમાન છે, તો ત્રિજ્યા ધારી લઈશું। ધારો કે R1 અને R2 બંને વર્તુળોની ત્રિજ્યા તથા બંને વર્તુળો માટે ચાપની લંબાઈ L સમાન છે। હા મિત્રો, આપણે શીખી ગયા થીટા બરાબર L બાય R, પરંતુ પ્રથમ વર્તુળ માટે થીટા બરાબર, એને આપણે થીટા 1 વડે દર્શાવીએ તો 60° છે, પરંતુ આપણે શીખી ગયા થીટા બરાબર L બાય R સૂત્રમાં થીટા જે છે તે રેડિયનમાં હોવો જરૂરી છે। તો થીટાનું રૂપાંતર આપણે રેડિયનમાં કરવા માટે પાઈ બાય 180 વડે ગુણીશું, એટલે આપણને પાઈ બાય 3 રેડિયન માપ મળશે। એ જ પ્રમાણે બીજા વર્તુળ માટે પણ થીટાનું રૂપાંતર, થીટા જે અંશ માપમાં આપેલો છે, થીટા 2 બરાબર 75°, એનું રૂપાંતર આપણે રેડિયનમાં કરવા માટે પાઈ બાય 180 વડે ગુણીશું। તો આને પાઈ બાય 3માં રૂપાંતર ન કરીએ અને આ રીતે 60 × π/180 રહેવા દઈએ, 75 × π/180 રહેવા દઈએ તો પણ ચાલે। હવે આપણે પહેલા વર્તુળ માટે અને બીજા વર્તુળ માટે બંનેના સૂત્રનો ઉપયોગ કરીશું। પ્રથમ વર્તુળ માટે થીટા 1 ઇઝ ઇક્વલ ટુ L1/R1 અને થીટા 2 બીજા વર્તુળ માટે થીટા 2 ઇઝ ઇક્વલ ટુ L2/R2, બંને માટે થીટા કર્વેચરમાં છે। હવે આમાં થીટા 1 અને થીટા 2નો ગુણોત્તર લઈશું
माटे थीटा वन अपॉन थीटा टू इज इक्वल टू एल वन। हवे बन्ने मा एल वन अने एल टू जे छे ते समान होवाथी एल वन एल टू न लखता बन्ने मा एल ज लखीशुं। माटे एल बाय आर वन अपॉन एल बाय आर टू कर्वेचर मा थशे। हवे आमांथी एल उड़ी जशे, आर टू ऊपर जशे अने आर वन नीचे आवशे। हवे आर टू एटले बीजा वर्तुळनी त्रिज्या, जे बीजा वर्तुळनी त्रिज्या आर टू बराबर आर टू छे अने पहला वर्तुळनी त्रिज्या आर वन छे। थीटा वन अने थीटा टू परथी आर वन अने आर टू शोधीशुं। माटे थीटा वन बराबर मूल्य मूकीशुं 16 × π/180 अपॉन थीटा टू नुं मूल्य मूकीशुं 75 × π/180 बराबर आर टू बाय आर वन। बन्ने माटे पाई बाय 180 उड़ी जशे। 15 वडे भाग चालशे, 15 × 60 15 × 5 = 75 माटे आना ऊपरथी आर वन अपॉन आर टू बन्ने बाजु व्यस्त लेता 5/4 मळशे। माटे त्रिज्याओनो जे गुणोत्तर मळशे आर वन जेम आर टू ए 5/4 मळशे, 5/4 मळशे त्रिज्याओनो गुणोत्तर। आर वन जेम आर टू इज इक्वल टू 5/4। एक्जाम्पल नंबर 7, जो 75 सेंटीमीटर लंबाई वाला लोलकनू अंत्यबिंदु माटे चापनी लंबाई अनुक्रमे 10 सेंटीमीटर, 15 सेंटीमीटर अने 21 सेंटीमीटर होय तो तेणे केंद्र आगळ आंतरेला खूणानू रेडियन माप शोधवानू छे। तो मित्रों लोलकवाळी घड़ियाळ तमे जोई हशे, लोलक आ रीते भ्रमण करे छे। माटे अहीं आपेलू छे आम 75 सेंटीमीटर लंबाईनू लोलक छे अने आ जे चाप छे एनी लंबाई एटले आपणने एल आप्युं छे, एल इज इक्वल टू 10 सेंटीमीटर आपेलू छे अने आ जे छे તે વર્તુળ રચાશે એટલે ખરેખર આ જે લંબાઈ આપેલી છે એ લોલક આ રીતે આમથી આમ પરિભ્રમણ કરે છે તો લોલકની જે લંબાઈ છે એ વર્તુળની ત્રિજ્યા થશે। માટે આર ઇઝ ઇક્વલ ટુ 75 સેન્ટીમીટર લેતા આપણે શોધવાનું છે થીટા બરાબર એલ બાય આર સૂત્ર દ્વારા રેડિયનમાં ખૂણો શોધવાનો છે। એલ છે 10 સેન્ટીમીટર, આર છે 75 સેન્ટીમીટર, એ કર્વેચરમાં મળશે, ઉડી જશે એટલે 2/15 રેડિયન માપ મળશે। એ જ પ્રમાણે અહીં આ એલનું મૂલ્ય આપેલું છે, આર બરાબર 75 સેન્ટીમીટર છે અને થીટા બરાબર એલ બાય આર સૂત્ર દ્વારા રેડિયનમાં ખૂણો શોધવા માટે એલ આપ્યું છે 15, આર છે 75 માટે આપણને મળશે 1/5 રેડિયન માપ। જો એલ ઇઝ ઇક્વલ ટુ 21 સેન્ટીમીટર હોય અને આર તો 75 સેન્ટીમીટર છે જ કારણ કે લોલકની લંબાઈ 75 સેન્ટીમીટર અચળ રહે છે તો થીટા બરાબર એલ બાય આર કર્વેચર, એલ બરાબર 21 અને આર બરાબર 75 તો અહીં ઉડાડીશું। માટે 3 વડે ઉડાડતા 7/25 રેડિયન મળે છે। મિત્રો નવા વિડીયોમાં ફરી મળીશું।